Sri Samanaran Bhagwan Jai. Loyanu Dasmu Vasnavat Samjavata Swami Sri Ke Al Mast Gnan Nuvasnavat Al Mast Atle Bhagwan Almost glan was not એટલે ભગવાન મારા સ્વામી તો હોય જ almost એટલે ફાવે તે મન ધાર્યું કરવું એવું નહીં almost એટલે મારા સ્વામી તો મધ્ય બિંદુ આવે અને પછી almost કેવળ almost એટલે તમે કોઈને દબાવવાનું નથી પોતે દબાવવાનું છે અલમસ્ત જ્ઞાન પણ પોતે દબાવવાનું છે તો અલમસ્ત ભણવા લોહાનું દસમું વચના સમજાવતા સ્વામી શ્રી કે અલમસ્ત જ્ઞાનનું વચના છે તે સિદ્ધ કરે તો બહુ જ સુખ આવે એટલે સ્વામીની રીતે સિદ્ધ કરે ત્યારે બહુ સુખ આવે સિદ્ધ કરે તો બહુ સુખ આવે પહેલા અભાવ આવે પહેલા અભાવ આવે તેનું મનન થાય પછી દોષ આવી જાય દોષની શેર જીભમાં સોંસરી પડી જાય દૂધપાકની ઉલટી થઈ જાય પછી બેસ બળકા મારો જોઈએ દૂધપાક તમે ફર્સ્ટ ક્લાસ કેસરી સુરતી દૂધપાક ખાધું હોય પણ ઉલટી થાય પછી બેસાડગા આ તો કિંમતી છે દૂધપાક લો પણ તાય ના ખાય ગમે એટલો લાખ રૂપિયાનું હોય પણ તાય ઉલટી હોય એ ખવાય નહીં હાલમાં જ્ઞાન વચ્ચે તે સિદ્ધ કરે તો બહુ સુખાય પહેલાં અભાવ હોય તેનું મનન થાય પછી દોષ આવી જાય દોષની શેર જીભમાં સોંસરી પડી જાય દૂધપાકની ઉલટી થઈ પછી બે સબળકા મારો જોઈએ માટે પાંચ વિષયનો અભાવ કરી દો માટે પાંચ વિષયનો અભાવ કરી લો ગારું ભાંડે કોઈ તમને ગારો આપે પણ આકરાઈ ના જવાય તે વિધેય તો સેજે અસર ના થાય પોતે પોતાના દેહને માનતો ન હોય પછી દેહ તો કરોડો દેહ છે તો પોતાના દેહને ના માનતો હોય તો બળીઓ સમજણવાળો માટે પંચ વિષયનો અભાવ કહી લો ગારું ભાંડે પણ અકરાઈ ના જવાય વિધેહી વિધેહી એટલે ગુરુને પોતાના આત્મા માને ગુરુને પોતાના આત્મા માને એ વિધેહી દેહથી નોકા પડે પણ કોઈ એક શોધ મારે તો તકરાર થાય એવી દેહી નહીં
વિધેય એટલે ગુરુને પોતાને આત્મા મન. ભલે લાખ ગૌ છેટે રહ્યો હોય પણ આ ભાવ ન લે તો જોડાયેલો જ છે નાગ. ને એટલે પૃથ્વી ચક્કર માર 25,000 માઇલ થાય તો એ લાખ ગો એ ક્યાંય ને ક્યાંય તમે હો. ભલે લાખ કોઈ છેટે રહ્યો હોય પણ આ ભાવ ના લે તો જોડાયેલો જ છે સ્વામીની. સરળ સીધી સાદી ભાષા અને સચોટ આ બરાબર. આ ભાવ ના લે આ ભાવ જ મારી નાખે. બધું ગમે એટલું વેદ વેદાંત ભણે પણ કોઈનો અભાવ મનમાં રહે એ મારી રાખે. તો આ ભાવ ના આવે એ જ વિધેહી. પણ અભાવ ના લે તો જોડાયેલું છે. હૃદયમાં ભગવાન દેખાય ત્યારે કાળનો નાશ થયો એમ સમજ. હૃદયમાં ભગવાન દેખાય તો કાળદીનો નાશ મન કહેવાય. યોગી આપણી ભાષા સરળ સાદી છે પણ એ જ સમજી શકે. બીજા કંઈ ઊંધું જતું બફાઈ જાય કાંઈ ના હોય. લઠ્ઠો હાથમાં હોય બીજું કાંઈ હાથ. હૃદયમાં ભગવાન દેખાય ત્યારે કાળનો નાશ થાય એમ સમજવું. અને કારણ બે બીજી રીતે વાત કે મારા પોતે જ વાત કરી કે હરિભક્તનો મહિમા સમજાય એ કારણનો નાશ થયો કે આ કારણ દે. કોઈને શાસ્ત્રમાં વાત જ નથી આવતી કારણ દે. તો કારણ દે ક્યાં લેવા જેવો. પણ શ્રીજી મહારાજે કહ્યું, શ્રીજી મહારાજ કહ્યું કે હરિભક્તનો ગુણગ્રહણ કરે અભાવના આવે તે કાંડીનો નાશ થયો કે. એટલે આમ જોવા જઈએ તો આટલામાં જ છે. અને ના સમજાય તો બ્રહ્માંડ ભરાય એટલું વાતો કરે તો કાંઈ ના હોય. સંકલ્પ માત્ર બંધ થાય એટલે સમાધિ. સમાધિમાંથી ચાર વસ્તુ પાછી લાવે. એક તો તયો વાસના હોય એ તમને ખેંચી લાવે. અને એટલે એવા ચાર વસ્તુ તમને સમાધિમાં જાતે સમાધિ સમાધિવાળા છે. કોઈ જગાડી ના શકે પણ એમાંથી પાછો સંકલ્પમાં બંધ થાય એટલે સમાધિ. જગતના ઘાટ વિચારો બંધ થઈ જાય અને છાતી ઠેરી જાય. આ બધા લક્ષણ છે એ વ્યક્તિને જોતાની સાથે વૃત્તિ પાછી વળી જાય ટાળ થઈ જાય. વિચારો બંધ થઈ જાય અને છાતી ઠેરી જાય ત્યારે સમજવું કે સમાધિ છે. એવાના દુકાળ હશે. દુકાળે દુકાળ શું છે જ નહીં.
હૃદયમાં પ્રકાશ થાય ત્યાં સમજવું કે છાતી ઠરી જાય. હૃદયમાં પ્રકાશ, અંધારો નહીં આવે જવાના, અંધારો અંધારો પ્રકાશ થાય. એટલે પ્રકાશ થાય એટલે તમને જાણપણું, સંપૂર્ણ જાણપણ હોય તો એ પ્રકાશ થાય. એવો હોય તો જાણપણું હોય તો માનું લઈ બેસે. પ્રગટ સામું જોવાની આજ્ઞામાં રહેવું તે સાચું ધ્યાન છે. પ્રગટ સામું જોવાની આજ્ઞામાં રહેવું તે સાચું ધ્યાન છે. કોઈનો અભાવ અવગુણ લે તે માયાનું પેચ. મહારાજે પણ ખૂબ ભાર મૂકે છે અભાવ ગુણ ઉપર. એટલે જ્યાં સત્સંગ થતો હોય ત્યાં અભાવગુણની વાત થવી જ ન જોઈએ. સેવા અને પ્રસંગ ન કરે તો કાચું રહી જાય. સેવા અને પ્રસંગ ન કરે તો કાચું રહી જાય. સેવામાં નિર્લોધ બુદ્ધિ આવે તો સેવા કહેવાય. સેવા નિર્લોધ બુદ્ધિ આવે તો જાય તો સેવા કહેવાય. ને પ્રસંગમાં અંતરાય તૂટે તો પ્રસંગ કહેવાય. પૂછીને વ્યવહાર કરે તે નિર્વાસનિક. હવે તો ઢગલાબંધ પૂછવાનું હોય લાખો હરી ભગત એટલે ક્યાં પૂછે? પૂછે ને આ ભગવાન સંબંધી માણસની જે સંકલ્પ હોય એનો ખુલાસો જે થાય એની વાત છે. બધો વ્યવહાર બધું કરે ને પોતે કચરો વીણે એની વાત નથી. પૂછીને નિર્વાસની એનું બધું સ્વામી યોગી આપણે કહ્યું પૂછીને એટલે કચરો તો વીંટતા હોય ને એની પૂછીને વાત એ રબીશ. ભગવાન સંબંધી કંઈ આટી ગુટી આવતા એને પૂછવાની વાત છે.